રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે, જેમાં હવે વિદેશથી પણ ક્ષત્રિય સમાજના લોકો વિડીયો જાહેર કરી રૂપાલા સામે વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. માત્ર ગુજરાત નહીં, વિશ્વના અલગ અલગ દેશોમાં રહેતા ક્ષત્રિય સમાજના બહેનોમાં ભારે રોષ ફેલાયો છે. ત્યારે મેલબોર્નથી ક્ષત્રિય સમાજની દીકરી વિશ્વાબા ઝાલાનો વિડીયો સામે આવ્યો. તેમાં ક્ષત્રિય સમાજની દીકરી વિશ્વાબા ઝાલાએ આહ્વાન કર્યું કે મોટી સંખ્યામાં રાજકોટના સંમેલનમાં હાજર રહેવું જોઈએ, જેમાં આવનારી પેઢી યાદ કરે કે અમે એમ ક્ષત્રિય સમાજ લડત કરે. જય માતાજી, જય ભવાની. મારું નામ વિશ્વાબા ઝાલા, હાલ મેલબર્ન ઓસ્ટ્રેલિયાથી. ક્ષત્રિય સમાજના બહેનોની આબરૂ ઉપર આંચ આવી છે. રૂપાલાભાઈ તો બોયલા જ હતા, પણ અત્યારની સરકાર પણ ક્ષત્રિય સમાજની બહેનોની આબરૂ બજારમાં સરેઆમ ઉતારે છે. તો સૌ રાજપૂતી ભાઈઓને મારી વિનંતી છે કે આ બહેનોની આબરૂ બચાવવા માટે આપ સૌ લડો. આ ઈ જ બહેનો છે જે પોતાનું માન સન્માન પાછું મેળવવા માટે રસ્તા ઉપર લડે છે. ક્ષત્રિય સમાજના બહેનો સાડીનો છેડો માથે અને સાડી કવર કરીને સમાજમાં રહેવા વાળા છે. જો આ સાડીનો છેડો માથેથી ઉતારીને એમને બે આબરૂ કરવામાં આવે તો આ તો વળી ક્યાંનો ન્યાય છે. 14 તારીખે જે મહાસંમેલન થવાનું છે, તો સૌ રાજપૂતી ભાઈઓ અને બહેનો આપ સૌ લોકો એક થાવ. અત્યારે આપણે એકતાની ખૂબ જ જરૂરત છે. એકતા, સંપ અને તાકાત સાથે હાથમાં હાથ મલાવીને આપણે આગળ વધશું તો આપણી જીત નક્કી જ છે અને સરકાર પણ કાપી જશે. તમામ રાજકીય નેતાઓને આ સંમેલનમાં આવવા માટે મજબૂર કરી દો, કારણ કે આ એ જ સરકાર છે જેને આપણે અત્યારે માથાની પાઘડી પહેરીને ફરતા હતા, એ અત્યારે પગનું પગલું છણ્યું બનીને બેસી ગઈ છે. તો હવે એ સમય આવી ગયો છે બતાવવાનો કે આપણે આપણા ઇતિહાસમાં મહારાણા પ્રતાપ, પૃથ્વીરાજસિંહ, રાજા કૃષ્ણદેવસિંહને ગૌરવથી યાદ કરી છીએ, તો આપણી આવનારી પેઢી પણ આપણી આ લડતિયાને યાદ કરીને ગૌરવ લે એવું કરવાનું છે. રૂપાલાભાઈ અત્યારે જે જય ભવાનીના નારા સાથે પ્રચાર ચાલુ કર્યો છે, તો એમને ખબર નથી લાગતી કે અમે મા ભવાનીના સંતાનો છીએ, ને મા ભવાનીના સંતાનો ઉપર આંચ આવે તો મા ભવાની પોતે આ નોરતા જેવા પાવન અવસરમાં અમને ન્યાય અપાવશે અને તમને તમારા કર્મોની સજા આપશે. જય માતાજી, જય ભવાની.